હેલો એવરી વન વેલકમ ટુ એજ્યુકેર આજે છે પાંચ ડિસેમ્બર બે હજાર અઢાર અને આજે આપણે વાત કરીશું આ તારીખના મહત્વપૂર્ણ કરંટ અફેર્સના પ્રશ્નો વિશે વિડીયોને શરૂ કરવું એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરી લો અને જે અમારા આ વિડીયો લેક્ચરની પીડીએફ ફાઇલ છે તે મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ પણ જોઈન કરી લો ટેલિગ્રામ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે વિડીયો શરૂ કરતાં પહેલાં કાલના વિડીયોમાં જેટલા પણ પ્રશ્નો પૂછ્યા હતા અને તેમાં જે વિદ્યાર્થીઓએ ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપેલા છે પરંતુ જે વિદ્યાર્થીઓ એક મેનરમાં જવાબ આપેલા છે અને પ્રોપર જવાબ આપેલા છે અમને એવું લાગ્યું કે ભાઈ આ વિદ્યાર્થીનું મૂકવું પડશે કેમકે તેણે જે પ્રશ્ન પૂછ્યા હતા તે ઉપરાંત પણ ઘણું બધું જણાવ્યું છે કોમેન્ટની અંદર તો એ બધા વિદ્યાર્થીઓના નામ અહીંયા આગળ મેં ફોટો પાડીને રાખી દીધેલ છે તમે તમારું નામ હોય તો જોઈ શકો છો અને બીજી એક વાત કરવાની છે તે કે ભાઈ હવે ડેઈલી કરંટ અફેર્સના વિડીયોને લઈને જે પ્રોબ્લેમ થાય છે હવે ડેઇલી કરંટ અફેર્સના વિડીયોમાં કેવું થાય છે કે જે વ્યૂ મળવા જોઈએ એ મળતો નથી અને પ્લસ બીજા વિદ્યાર્થીઓ જે જોડાવા જોઈએ વિડીયોને જોવા માટે તો તે પણ એકદમ એનું પ્રમાણ એકદમ ઓછું છે તો હવે એક નિર્ણય અમે એ કર્યો છે આજથી દસ દિવસ પહેલાં આપણે વાત કરી દીધેલ છે કે ભાઈ કરંટ અફેર્સના વિડીયો એ બંધ કરી દેવામાં આવશે તો હવે કરંટ અફેર્સના વિડીયો ડેઈલી કરંટ અફેર્સના વિડીયો છે તે અમે બંધ નહીં કરીએ આ અનએકેડમી કરીને જે એપ્લિકેશન છે તેની અંદર અમે એક આઈડી બનાવેલું છે મારા નામથી આઈડી બનાવેલું છે ભૂમિક વઘાસિયા તમે અનએકેડેમીની એપ ડાઉનલોડ કરીને તમે આ આઈડીમાં મને ફોલો કરી શકો છો જ્યાં તમને ડેઈલી કરંટ અફેર્સના વિડીયોની અપડેટ મળતી રહેશે જો તમે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો આ જ રીતે જોવા માગો છો તો કેમ કે હવે યુટ્યુબની અંદર બંધ કરવાનું પણ એક રીઝન છે હવે આ જે યુટ્યુબની અંદર અમે વિડીયો બનાવીએ છીએ તો આમાં તો એક તો બધી વસ્તુઓની જરૂર પડે એક તો જે સિસ્ટમ જોઈએ છે તે કોમ્પ્યુટર પછી ગ્રાફિક પેડ માઇક્રોફોન અને એડિટિંગ માટે જે સોફ્ટવેર જોઈએ છે તે આ બધી વસ્તુ કમ્બાઇન થાય ત્યારે એક વિડીયો બનતો હોય છે અને એક વિડીયો બને અને એમાં સાતસોથી હજાર વ્યૂ આવે તો એક બહુ લેસ દેન ઇનફ કહેવાય કેમકે આ વિડીયો બનાવવામાં અમારે ખાસી એવી પાંચ છ કલાકની મહેનત મહેનત લાગી જાય છે ચાર કલાક તો વિડીયો બનાવતા અને બે કલાક આ વિડીયોનું મટિરિયલ તૈયાર કરતા હવે અનએકેડેમીનો બેનિફિટ એ છે અમારા માટે કે જે વિડીયો છે તેની ક્વોલિટી સેમ ટુ સેમ યુટ્યુબ જેવી રહેશે અને આ વિડીયો અમે મોબાઈલમાં ગમે તે જગ્યાએથી બનાવી શકશું એટલે કે કોઈ જગ્યાએ અમે જો બહાર હોઈએ બરાબર અમારા કામની જગ્યાએ ના હોઈએ અને બીજા કામથી બહાર ગયા હોઈએ તો તમને ત્યાંથી પણ અમે વિડીયો પ્રોવાઈડ કરી શકશું જેથી તમારી જે સ્ટડી છે એ પણ કન્ટિન્યુઅસ ચાલતી રહે તો જે વિદ્યાર્થી ઈચ્છે છે કે ડેઇલી કરંટ અફેર્સના વિડીયો અનએકેડમીમાં જોવા જોઈએ તો એના માટે એક પોલ મૂકી દેવામાં આવશે હવે તે પોલ ઉપર પણ તમે જવાબ આપી શકો છો કમ્યુનિટી ટેબમાં એ પોલને પોસ્ટ કરી દેવામાં આવશે અને જે વિદ્યાર્થીઓ જોવા માગે છે સેમ્પલ તો અહીંયા આગળ મેં પાંચ લેસન પોસ્ટ કરી દીધેલા છે તમે ક્વોલિટી ત્યાંથી જોઈ શકો છો અને તમારા જે પણ સજેશન હોય તે અનએકેડમીના જે કોમેન્ટ બોક્સ છે ત્યાંથી મને પર્સનલ મેસેજ કરીને જણાવી શકો છો અને આજના વિડીયોમાં તમે કોમેન્ટ બોક્સની અંદર તમારા રિવ્યૂ લખી શકો છો કેમકે હવે આ એક પગલું એ લેવું જ પડશે આ યુટ્યુબની અંદર હવે ખૂબ ઓછા વ્યૂ થતા હોવાને લીધે આપણે આ અનએકેડેમીમાં શિફ્ટ કરી દેશું અને એનો મતલબ એ નથી કે યુટ્યુબમાં જે આ બધી પ્રક્રિયા છે તે બંધ થઈ જશે યુટ્યુબની અંદર અમે એવું નક્કી કર્યું છે કે જે વીકલી કરંટ અફેર્સ છે તે અને મંથલી કરંટ અફેર્સ એ રેગ્યુલર પોસ્ટ કરી દેવામાં આવશે કેમકે વીકના એક દિવસમાં આખા અઠવાડિયાના એક દિવસમાં જો આ પ્રકારે મહેનત કરવી પડે તો એટલું બધું બર્ડન નહીં પડે અમે વીકલી વિડિયો તો યુટ્યુબમાં પોસ્ટ કરતા રહેશું પ્લસ મંથલી વિડીયો પણ પોસ્ટ કરતા રહેશું અને ઉપરાંત જે બોનસ વિડીયો છે આ પ્રકારના એક્સ્ટ્રા કોઈપણ પરીક્ષાને લગતા તે પણ વિડીયો યુટ્યુબની અંદર પોસ્ટ કરતા રહેશું તો વાત કરવાની એટલી જ હતી કે જે વિદ્યાર્થીઓ ડેલી કરંટ અફેર્સના વિડીયો રેગ્યુલર બેઝ ઉપર મેળવવા માંગે છે તે અનએકેડેમીમાં જઈને આ મારું નામ અહીં આગળ લખેલું છે તે સર્ચ મારીને મારી પ્રોફાઇલને ફોલો કરી શકે છે અને સેમ્પલ વિડીયો પણ અહીંયા આગળ રાખેલા છે હવે વધુ ટાઈમ વેસ્ટ ન કરતા આપણે પહેલો પ્રશ્ન જોઈશું પહેલો પ્રશ્ન છે વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશનની પોલિસી કમિશનનું એસીમું સત્ર કયા શહેરમાં મળ્યું તો આ જે શહેર છે તે મુંબઈ શહેર છે મુંબઈ શહેરની અંદર ડબલ્યુ સી પોલિસી કમિશન છે તેનું એસીમું સત્ર મળ્યું છે આ જે સત્ર છે ત્યાં આગળ જે બેઠક મળી હતી એ કોના કોના સહયોગથી મળી હતી એક તો આ સંસ્થા વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન અને બીજું સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સિસ એન્ડ કસ્ટમ્સ સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન ટેક્સિસ એન્ડ કસ્ટમ આ બંનેના સહયોગથી મુંબઈની અંદર આ પ્રકારની મીટિંગ મળી હતી હવે ડબલ્યુ સીઓની વાત કરીએ વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન તો એનું મુખ્ય કાર્ય શું છે તો અત્યારે જે પણ પારંપરિક સંચાલન હાલે છે તો પારંપરિક સંચાલન ઇન ધ સેન્સ કે કોઈ પણ બિઝનેસમાં જે રૂઢિગત રીતે સંચાલન થતું હોય તો હવે આપણે બધાને ખબર છે કે અત્યારે એક કોઈ પણ ઉદ્યોગ હોય કોઈ પણ ઉદ્યોગ હોય શિક્ષણને લગતો ઉદ્યોગ હોય તમારો કોઈ કોમર્શિયલ ઉદ્યોગ હોય તો એમાં એક પ્રોફેશનાલિઝમ જરૂરી છે પ્રોફેશનાલિઝમ ના હોય એક મેનરથી તમે ઉદ્યોગ ના કરો તો એક વસ્તુ એ થાય કે તમને બેનિફિટ તો ના મળે માર્કેટનો બેનિફિટ તમને મળવાનો નથી પ્લસ તમારો ધંધો ચાલે કે ન ચાલે એની પણ ગેરંટી ના બને તો જે આ નાના મોટા ઉદ્યોગો આલે છે તો એની અંદર આ જે પ્રોફેશનાલિઝમ નથી હવે આ ઉદ્યોગ બધા છે કોઈ પણ હસ્તકલાનો ઉદ્યોગ હોય કોઈ બીજા કોઈ ઉદ્યોગ હોય તો એ પારંપરિક રૂઢિગતથી પહેલેથી જે તે જ્યારે એનું શરૂઆત થઈ ત્યારે જે રીતે ચાલતો હતો એ જ રીતે ચાલતો હોય છે તો તેની અંદર એક પ્રોફેશનલિઝમ લાવવા માટે એની કાર્યક્ષમતામાં વધારો કરવા માટે અને એની ઇફેક્ટિવનેસ છે તેમાં વધારો કરવા માટે આ આ સંસ્થા વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન એ કાર્ય કરે છે અને આ સંસ્થા છે એ કુલ છ રીજનમાં ડિવાઈડ થઈ ગયેલી હોય છે અલગ અલગ તેના છ અલગ અલગ છ એના ઓર્ગેનાઇઝેશન હોય છે બ્રાન્ચ હોય છે અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ દેશોમાં કાર્ય કરે છે અને આ છ એ બ્રાન્ચમાં અલગ અલગ જ છ બ્રાન્ચ છે તેમાં પોતાના અલગ અલગ વાઇડ વાઇસ પ્રેસિડેન્ટ હોય છે અને આ બધાની ઉપર એક પ્રેસિડેન્ટ હોય છે તો આ થઈ ગઈ વાત ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં કયા દેશે ઓપેકમાંથી મેમ્બરશીપ છોડવાની વાત કરી છે ઓપેકમાંથી મેમ્બરશિપ છોડવાની વાત કરી છે કતારે ઓપ્શન સી એ સાચો જવાબ છે ઓપેકનું પૂરું નામ છે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપ્લો એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ જે પણ પેટ્રોલને જે જે દેશમાંથી પેટ્રોલ મળે છે ત્યાં રિફાઇન થાય છે અને પેટ્રોલ બીજા દેશમાં પેટ્રોલ નહીં પણ કોઈ પણ ક્રૂડ ઓઇલની પ્રોડક્ટ બીજા દેશમાં એક્સપોર્ટ થાય છે તેનું એક ગ્રુપ બનેલું હોય છે જેનાથી આપણે માર્કેટની અંદર જોતા કે ભાઈ કોઈ એ પર્ટિક્યુલર ધંધો હોય તો એની અંદર એક ગ્રુપિંગ સિસ્ટમ હોય છે હવે કોઈપણ આનો ફાયદો શું થાય આ ગ્રુપિંગ સિસ્ટમનો ફાયદો શું થાય કોઈ પણ તમે દુકાનમાં જાશો બરાબર કોઈ વાણનની દુકાન હોય તો એ પણ એક એસોસિએશનનો ભાગ હોય છે આ વાણનની દુકાન હોય પછી કોઈ રિક્ષા હોય કોઈ મોટો ધંધો હોય કે કોઈ નાનો ધંધો હોય આ બધા જે ધંધો છે એ એક સરખો ધંધો કરે છે તો બધાનો એક ગ્રુપ બની ગયું હોય હવે આ ગ્રુપનો ફાયદો શું થાય કે ભાવ વધારો ઘટાડો કરવો હોય કોઈ મેનર એમાં દાખલ કરવી હોય તો અને કોઈ બીજી વાતો કરવી હોય કોઈ બીજી ઉપાયો એની અંદર કરવા હોય તો આ બધી સરળતા રહે એટલા માટે આ ગ્રુપ તૈયાર કરવામાં આવે છે તો પેટ્રોલના ભાવને પણ જે આ ક્રૂડ ઓઇલની પ્રોડક્ટ છે તેને પણ કંટ્રોલ કરવા માટે અને એમાં બીજી બાબતોને સાંકળવા માટે ઓપેક કરીને એક સંસ્થા કાર્ય કરે છે વર્લ્ડની પાવરફુલ આ પ્રકારની કોમર્સની કોમ કોમર્સની સંસ્થા કહેવાય છે હવે તેમાંથી કતારે સાઠ વર્ષ પહેલાં જોડાયું હતું આશરે સાઠ વર્ષ પહેલાં કતારેમાં જોડાયું હતું અને હવે એક જાન્યુઆરી બે હજાર ઓગણીસથી તે મેમ્બરશિપ રદ કરી નાખશે મેમ્બરશિપ છોડી દેશે એવી વાત કરી છે કતારની અંદર કતારની ઉપર એક તો પહેલાં તો જે પણ ગલ્ફ કન્ટ્રીઝ છે અમુક અમુક ગલ્ફ કન્ટ્રીઝ છે તેની ઉપર આરોપ લગાવી રહી છે કે કતાર એ આતંકવાદને પ્રોત્સાહન આપે છે આતંકવાદને પોષિત કરે છે પણ કતાર આ બાબતને સ્વીકારતું નથી અને હવે અત્યારે જે મેમ્બરશિપ છોડવાની વાત કરી છે તો એને રીઝન એવું બતાવ્યું છે કે ભાઈ કતાર છે એ ગેસ પ્રોડક્શનમાં વધુ વધુ એ ઇન્ટરેસ્ટ દાખવવા માગે છે ગેસ પ્રોડક્શન ઉપર તેનું અત્યારે વધારે ફોકસ છે હવે કતારની બીજી બાબત આપણે જાણીએ તો કતારના તેલ ઉત્પાદન વિશે અહીં આગળ લખેલું છે પ્રતિ દિવસ છ લાખ બેરલ તેલ ઉત્પન્ન કરે છે અને સત્તરમાં નંબરનો મોટો દેશ છે સૌથી વધુ તેલ ઉત્પન્ન કરતો અને વર્લ્ડમાં જેટલું પણ ઓઇલનું ટ્રેડ થાય છે તેમાંથી બે ટકા હિસ્સો એ કતાર ધરાવે છે અને આપણે આ વાત કરી આ ઓપેકની વાત કરીએ તો ઓપેકની સં આ ઓપેકની સંસ્થા છે તેની સ્થાપના થઈ હતી ઓગણીસો ને એકસઠમાં અને આ જે ઓપેક છે તેમાં પંદર દેશો પંદર દેશો અત્યારે મેમ્બર છે અને બીજી વાત કરીએ તો ઓપેકમાં મેમ્બરશીપ ત્રણ પ્રકારે અપાય છે એક તો ફાઉન્ડર મેમ્બરશીપ પછી બીજી હોય છે ફૂલ મેમ્બરશિપ અને ત્રીજી હોય છે એસોસિએટ મેમ્બરશિપ તો આટલી માહિતી એટલે આપણા માટે ઇનફ છે ત્યારે પછીનો પ્રશ્ન જોઈશું નીચેનામાંથી કયા સ્પેસક્રાફ્ટમાં બેસીને રશિયન અમેરિકન અને કેનેડિયન અવકાશયાત્રીઓ હાલ અવકાશની સફરે ગયા છે તો આ સ્પેસ ક્રાફ્ટનું નામ છે સોયુઝ સોયુઝ નામનું રોકેટ છે રશિયાની આ સ્પેસક્રાફ્ટ છે હવે આને ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવ્યું હતું આ વર્ષના ઓક્ટોબર મહિનામાં તેને લોન્ચ કરવામાં આવ્યું હતું પરંતુ તેનું લોન્ચિંગ નિષ્ફળ રહ્યું અને આ સોયુઝ છે તે પ્રથમ આ પ્રકારનું રશિયાનું માનવ સહિતનું અવકાશયાન છે સ્પેસક્રાફ્ટ છે જેમાં આ રશિયા અમેરિકા અને કેનેડિયન અવકાશયાત્રીઓ હાલ અવકાશની સફરે ગયા છે હવે અવકાશની સફરે ગયા છે ત્યાં આગળ જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન છે ત્યાં આગળ તેની મુલાકાત લેશે કેટલા દિવસની આ સફર રહેશે તે અહીંયા આગળ આપણને ખબર નથી અને તેના દ્વારા ડિક્લેર પણ કરવામાં આવ્યું નથી ત્યારે પછીનો પ્રશ્ન જોઈશું નીચનામાંથી કયા ડેમ ઉપર પચાસ મેગાવોટની ફ્લોટિંગ સોલાર પેનલને તરતી મૂકવામાં આવી છે આ ડેમનું નામ છે રિહન ડેમ ક્યાં આગળ આવેલો છે તો ઉત્તર પ્રદેશના સોનભદ્ર જિલ્લાની અંદર આ રિહંદ ડેમ આવેલો છે અને આ રિહંદ ડેમની જે ખાસિયતની વાત કરીએ તો એશિયામાં સૌથી સોરી ભારતની અંદર સૌથી મોટો રિઝર્વોયર છે પાણીને સ્ટોર કરતો સૌથી મોટો રિઝર્વોયર એટલે કે રિહંદ ડેમ આની અંદર પચાસ મેગાવોટની ફ્લોટિંગ સોલાર પેનલ મૂકવામાં આવી છે સોલાર પેનલ આપણે જે જમીન ઉપર હોય છે તેના કરતાં આ ડિફરન્ટ હોય છે હોય છે શેપ સાઇઝમાં એના જેવી જ પરંતુ આ જે સોલાર પેનલ છે તેને જમીન ઉપર નહીં પરંતુ પાણીની સપાટી ઉપર એમને તરતી મૂકી દેવામાં આવે છે આનો બેનિફિટ પણ છે અને આનો લોસ પણ છે બેનિફિટ શું છે તો કે આ ફ્લોટિંગ સોલાર પેનલ છે તેને જો તમે તરતી મૂકી દીધી તો અત્યારે આ જે જમીન છે હવે તમે જમીન ઉપર મૂકો આ સોલાર પેનલ તો એ જમીનનો ઉપયોગ થઈ શકશે નહીં ત્યાં આગળ તમે કોઈ પણ ખેતી નહીં કરી શકો મકાન નહીં બાંધી શકો બીજી કોઈ પણ એક્ટિવિટી કરી શકશો નહીં આ જગ્યાએ રોકાઈ જશે પરંતુ જો તેને પાણી ઉપર તરતી મૂકી દેવામાં આવે તો આ જમીન એટલી જ એરિયાની જમીન છે તે બચી જાય તેની અંદર બીજી કોઈ પણ એક્ટિવિટી થઈ શકે આ એક બેનિફિટ થયો પછી બીજો એક બેનિફિટ એ છે કે જો તમે સપાટી ઉપર તરતી મૂકી દીધી જે તે ડેમની સપાટી ઉપર તમે તરતી મૂકી દીધી તો આ પાણી છે તે સોલાર પેનલથી કવર થઈ જશે બરાબર તો એનું વેપરાઇઝેશન પણ ઓછું થઈ જશે એટલે આ જે પાણી છે તે લાંબા સમય માટે તમે ટકાવી શકશો આ એના બેનિફિટ થયા હવે બીજી વાત કરીએ એના ડિસબેનિફિટની એટલે કે નુકસાનની વાત કરીએ તો જે જમીન ઉપર પેનલો લાગે છે સોલાર પેનલો તેના કરતાં ત્રીસથી ચાલીસ ટકા ત્રીસથી ચાલીસ ટકા મોંઘી પડે છે અને બીજો એક બેનિફિટ સોરી બીજો એક નુકસાન એ છે કે આને બહારથી મંગાવવી પડે છે ભારતની અંદર હજી એવી કોઈ સિસ્ટમ ડેવલપ થઈ નથી કે સોલાર પેનલ અહીંયા આગળ બની શકે બરાબર આને અત્યારે યુરોપિયન કન્ટ્રીમાંથી અને અમેરિકામાંથી મંગાવી પડે છે એટલે આ પ્રકારની જે બહારથી મંગાવવામાં આવે તો જે ડ્યુટી છે એક્સાઇઝ ડ્યુટી તે પણ આની ઉપર લાગે છે અને સરવાળે જે સોલારથી આપણે પાવર ઉત્પન્ન કરવાનું કરીએ એ મોંઘું પડી જાય છે અને બીજું એક નુકસાન એ પણ છે કે આ પાણી ઉપર તરતી મૂકી દેવામાં આવે બરાબર એટલું બધું વેપોરાઇઝેશન થશે નહીં પણ થોડું કમથું એટલું વેપોરાઇઝેશન તો થશે બરાબર બાષ્પીભવન થશે એટલે શું થશે આ સોલાર પ્લે જે પેનલ છે તેની અંદર જો ક્યાંય જગ્યા હશે તો આ વરાળ તેની અંદર ઘરી જશે બરાબર અને પછી આને ડેમેજ પહોંચાડવાના ચાન્સ પણ વધારે છે અને હવે વાત કરીએ આના મેન્ટેનન્સની તો મેન્ટેનન્સ પણ ખૂબ વધારે આવે છે તો આ જ વાત થઈ આપણે જે તરતી મુકાય છે સોલાર આ ફ્લોટિંગ સોલાર પેનલને રિહન ડેમની ઉપર તેની ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું કયા દિવસને વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તો વિશ્વ વિકલાંગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્રણ ડિસેમ્બરને યુએન દ્વારા ઉજવવામાં આવે છે અને ખોળ ખાપણવાળા વ્યક્તિઓનું હિત અને હકો માટે પ્રોત્સાહિત કરી શકાય તેવા વ્યક્તિઓને તો તેના માટે આ દિવસ ઉજવવામાં આવે છે અને બે હજાર અઢારની થીમની વાત કરીએ તો બે હજાર અઢારની થીમ હતી એમ્પાવરિંગ પર્સન વિથ ડિસેબિલિટી એન્ડ એન્સ્યોરિંગ ઇન્કલુસિવનેસ એન્ડ ઇક્વાલિટી બહુ લાંબી થીમ છે ન યાદ રાખો તો પણ ચાલે કેમ કે આટલી લાંબી થીમ સરવાળે જ કોઈ પરીક્ષામાં પૂછાતી હોય છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું ભારત અને જાપાન વચ્ચે શરૂ થયેલ હવાઈ યુદ્ધાભ્યાસનું નામ શું છે તો ભારત અને જાપાન વચ્ચે જે યુદ્ધ અભ્યાસ શરૂ થયો છે હવાઈ યુદ્ધાભ્યાસ તો તેનું નામ છે શિન્યુ મૈત્રી એટીન ઓપ્શન બીમાં જે આપેલ છે તે અને આ ક્યાં આગળ શરૂ કરવામાં આવ્યો છે આગ્રા ખાતે આ યુદ્ધાભ્યાસ શરૂ થયો છે તો તમે જો જાપાનના પ્રેસિડેન્ટનું નામ જાણતા હોય આપણી એક વર્ષ પહેલાં ગુજરાતની મુલાકાતે આવ્યા હતા ભારતની મુલાકાત લીધી હતી તો ડાયરેક્ટ તે ગુજરાતની પહેલાં જ ગુજરાતમાં જ ઉત્તરાયણ કર્યું હતું એનું તમે નામ જાણતા હોય જાપાનના પ્રેસિડેન્ટનું તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી શકો છો ત્યાર પછીનો પ્રશ્ન છે હાલમાં કઈ ટ્રેન ભારતની સૌથી ઝડપી ટ્રેન બની ગઈ છે તો ભારતની સૌથી ઝડપી ટ્રેન બની છે ટ્રેન એઇટીન ઓપ્શન બીમાં જે આપ ઓપ્શન આપેલો છે જે નામ આપેલું છે તે ટ્રેન એટીન પિક્ચરમાં દેખાડેલ છે આપણે આની વાત એક મહિના પહેલાં જે કરંટ અફેરના પ્રશ્ન લીધા હતા તેમાં પણ કરી હતી ટ્રેન એટીન એ ભારતની સૌપ્રથમ પ્રથમ એન્જિન લેસ લોકો મોટિવ લેસ ટ્રેન છે આની અંદર એન્જિન આવેલું નથી તે કોઈ બીજા મોટરના પ્રોવિઝનથી ચાલે છે બરાબર અને આની સ્પીડ બનાવાય ને ત્યારે એકસો ને એંસી કે એમ કહેવાય હતી એટલે કે મેક્સિમમ સ્પીડ એકસો એંશી કિલોમીટર પર અવર્સની રહેશે પરંતુ અત્યારે તેનું ટેસ્ટ ચાલતું હતું એટલે તેને ટેસ્ટિંગમાં મુકાઈ હતી અને આ ટેસ્ટિંગ કયા બે સ્ટેશન વચ્ચે થયું હતું રાજસ્થાનના કોટા અને સવાઈ માધોપુર વચ્ચે કોટા અને સવાઈ માધોપુર આ બંને સ્ટેશન વચ્ચે આ ટ્રેનનું ટેસ્ટિંગ થયું હતું તેમાં તેણે જે કથિત સ્પીડ છે એકસો એંસીની એના કરતાં વધુ બસ્સો કિલોમીટર પર અવર્સની સ્પીડ નોંધાઈ હતી અત્યાર સુધી ભારતમાં જેટલી પણ ટ્રેન ચાલે છે તેમાં તેના કરતાં સૌથી વધુ સ્પીડ બસો કિલોમીટર પર અવરની આ ટ્રેન એટીને એચિવ કરી છે અને ભારતની સૌથી વધુ ઝડપી ટ્રેન બની ગઈ છે આ ટ્રેનના બીજા બેનિફિટ પણ છે આ એનર્જી એફિશિયન્ટ ટ્રેન છે એટલે કે આની અંદર જેટલી પણ લાઇટિંગ સિસ્ટમ છે એ એલઈડી રહેશે હવે એલઈડી રહેશે એટલે જે પાવરનો ઉપ ઉપાડ થાય છે તે ઓછો થઈ જશે અને જે દરવાજા છે તે એકદમ રોબોટિક છે એટલે કે જ્યારે ટ્રેન ઊભી રહેશે ત્યારે ઓટોમેટિક તે દરવાજા બહાર નીકળશે દરવાજાની અંદરથી પગથિયા નીકળશે જેથી કરીને જે વૃદ્ધો છે અને બીજા બધા સિનિયર સિટીઝન છે તેને પણ ચડવા ઉતરવામાં સરળતા રહે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યો ફૂટબોલ પ્લેયર બે હજાર અઢારમાં સૌથી વધુ ગોલ કરનાર પ્લેયર બની ગયો તો તેનું નામ છે રોનાલ્ડો ઓપ્શન બીમાં જે આપેલું છે તે રોનાલ્ડોનું પૂરું નામ છે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને જે યુરોપની ટોપ ફાઈવ લીગ હતી તેમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બે હજાર અઢારમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે સૌથી વધુ ગોલ તેણે કર્યા હતા બત્રીસ અને બીજા નંબરની વાત કરીએ તો બીજા નંબરે છે લિયોનલ મેસી અઠ્યાવીસ ગોલ સાથે ત્યાર પછીનો પ્રશ્ન છે ક્યાં ગુજરાતના ખેલાડીએ પોર્ટુગલ ઓપનમાં ટેબલ ટેનિસ પુરસ્કાર જીત્યો છે ગુજરાતના આ ખેલાડીનું નામ છે માનવ ઠક્કર માનવ ઠક્કરે જે પોર્ટુગલમાં ઓપન ટેબલ ટેનિસની સ્પર્ધા રમાઈ હતી તેમાં તેણે પુરસ્કાર જીતેલો છે અને પોર્ટુગલની વાત કરીએ તો પોર્ટુગલની જે રાજધાની છે તેનું નામ છે લિસ્બન લિસ્બન અને પોર્ટુગલનું ચલણી નાણું છે યુરો માનવ ઠક્કર વિશે બીજી વાત કરીએ તો જે એશિયાડ ગેમ રમાઈ હતી તેમાં માનવ ઠક્કરે બ્રોન્ઝ મેડલ જીતેલો હતો અને તેને આ સિદ્ધિ બદલ ગુજરાત સરકારે ત્રીસ લાખનું ઈનામ પણ આપ્યું હતું માનવ ઠક્કરની સાથે ટેબલ ટેનિસમાં અન્ય જે ખેલાડી છે ગુજરાતના તે છે હરમિત દેસાઈ અને તેણે પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો એશિયાડ ગેમમાં અને તેને પણ ગુજરાત સરકાર દ્વારા ત્રીસ લાખનું ઇનામ આપવામાં આવ્યું હતું ત્યાર પછીનો પ્રશ્ન છે કયો શબ્દ કેમ્બ્રિજ ડિક્શનરીમાં પીપલ્સ વર્લ્ડ ઓફ ધ યર તરીકે સામેલ થયો છે આ એક કેટેગરી છે જે અંતર્ગત કેમ્બ્રિજ ડિક્શનરીએ નોમોફોબિયા નામના શબ્દને પીપલ્સ વર્લ્ડ ઓફ ધ યર વર્લ્ડ ઓફ ધ યર સોરી વર્લ્ડ નહીં વર્લ્ડ ઓફ ધ યર તરીકે સામેલ કર્યો છે નોમોફોબિયાનો મતલબ થાય કે જે ફોન વગર ન રહી શકાય ને સ્માર્ટફોન વગર ન રહી શકાય તે તેને નોમોફોબિયા કહેવામાં આવે છે કેમ્બ્રિજ ડિક્શનરી અલગ અલગ પ્રકારની કેટેગરીમાં અલગ અલગ શબ્દોને દર વર્ષે સ્થાન આપતી હોય છે તેમાંની એક કેટેગરી છે પીપલ્સ વર્ડ ઓફ ધ યર જેમાં નોમોફોબિયા નોમિનેટ થયો છે ત્યાર પછીનો પ્રશ્ન છે નીચનામાંથી કોણ આઈડબલએસએફમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય બન્યા છે તેનું નામ છે રાણીન્દર સિંઘ રાણીન્દર સિંઘ એ હાલમાં જ આઈડબલ માં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા છે આઈડબલ એસએફની વાત કરીએ તેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન જેનું વડું મથક આવેલું છે જર્મનીના મુનિજ શહેરમાં અને સ્થાપના થઈ હતી ઓગણીસોને સાતમાં એક પ્રેસિડેન્ટ હોય છે આની અંદર અને ચાર વાઇસ પ્રેસિડેન્ટ હોય છે હવે પ્રેસિડેન્ટની વાત કરીએ તો પ્રેસિડેન્ટનું નામ છે ઓલ્ગેરિયો વાઝગ્યુઝ રાણા અહીંયા આગળ જે લખેલું છે ઓલ્ગેરિયો વાઝગ્યૂઝ રાણા તે તેના પ્રેસિડેન્ટ છે અને અન્ય ચાર પ્રેસિડેન્ટ હોય છે સોરી અન્ય ચાર વાઇસ પ્રેસિડેન્ટ હોય છે રાણીન્દર સિંહની વાત કરીએ તો નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના તે હેડ છે અત્યારે નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના તે હેડ છે અને આ પદ ઉપર એટલે કે જે આપણે વાત કરી નેશનલ રાઇફલ એસોસિએશન ઓફ ઇન્ડિયાના પદ ઉપર તે બે હજાર સત્તરની સાલમાં ચાર વર્ષ માટે ચૂંટાયા છે ત્યાર પછીનો પ્રશ્ન જોઈશું આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયું છે તો આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનું આયોજન એ હરિયાણામાં થયું હતું હરિયાણાની રાજધાની છે ચંદીગઢ હરિયાણાની રાજધાની છે ચંદીગઢ અને ચંદીગઢ એ પંજાબની પણ રાજધાની છે આ જે આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ છે એક ધાર્મિક કાર્યક્રમ હતો તેમાં પાર્ટનર રાજ્યની વાત કરીએ તો પાર્ટનર રાજ્ય હતું ગુજરાત અને પાર્ટનર દેશની વાત કરીએ તો પાર્ટનર દેશ હતું મોરેશિયસ મોરેશિયસ એ આ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવનો પાર્ટનર દેશ હતો મોરેશિયસના જે પ્રેસિડેન્ટ છે મોરેશિયસના જે પીએમ છે હવે તેનું નામ છે પ્રવિંદ જુગન્નાથ અને તે જે આપણો પ્રવાસી ભારતીય દિવસ છે ત્યારે આપણા ભારતના મહેમાન બનવાના છે તમે કમેન્ટ બોક્સમાં એ જણાવી શકો કે આપણો જે પ્રવાસી ભારતીય દિવસ છે તે કોની યાદમાં ઉજવવામાં આવે છે અને કઈ તારીખે ઉજવવામાં આવે છે આટલું તમે કમેન્ટ બોક્સમાં જણાવી દો તો જે હરિયાણાની વાત થઈ તો હરિયાણાના સીએમ છે મનોહરલાલ ખટ્ટર અહીંયા આગળ દર્શાવેલા છે તે અને હરિયાણાના ગવર્નર છે સત્યદેવ નારાયણ આર્ય બીજા પિક્ચરમાં જે દેખાયેલા છે તે અને હરિયાણાનું આપણે ભૌગોલિક સ્થાન મેપની અંદર જોઈએ તો હરિયાણા ઉત્તર ભારતમાં આવેલું છે તેને પંજાબ રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશની આ સરહદો ટચ કરે છે તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના મહત્ત્વના પ્રશ્નો છે અને ઓનલાઇનસ આ વખતે લીધા નથી કેમકે એટલા બધા ઇમ્પોર્ટન્ટ હતા નહીં બધાને પ્રશ્નો તરીકે જ પૂછી નાખવામાં આવે છે તે પૂરા થાય છે અને કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછ્યો હતો સૌભાગ્ય યોજના અંતર્ગત હાલ કેટલા નવા રાજ્યોએ સો ટકા વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે તેનો સાચો જવાબ આવશે આઠ આઠ નવા રાજ્યોએ આ યોજના અંતર્ગત વીજળીકરણ પ્રાપ્ત કર્યું છે અને કુલ સંખ્યા થઈ ગઈ છે પંદરની ત્યાર પછીનો આજના વિડીયો માટેનો પ્રશ્ન છે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે નીચેનામાંથી કયા ફેસ્ટિવલનું ઉદ્ઘાટન કર્યું છે ચાર ઓપ્શનમાંથી તમને જે સાચો ઓપ્શન લાગતો હોય તે કમેન્ટ બોક્સમાં અમને જણાવી શકો છો અને આ જે ફેસ્ટિવલ હોય જે તે ફેસ્ટિવલ હોય તે તેના વિશે તમે વધુ જાણતા હોય તે પણ અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો કેમ કે આ ફેસ્ટિવલ જે ઉજવાયો હતો સિંહ દ્વારા જેનું આયોજ જેનું ઉદઘાટન કરાયું હતું તેની આપણે કાલના વિડીયોમાં ડિટેલમાં ડિસ્કશન કરેલી છે તમે એ બધું તાજું જ હશે હજી બધું આપણે વાત કરી છે તે તમે અમને કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો તો અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરો વિડીયોમાં લાઈક કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે આપણે ડેઈલી કરંટ અફેર્સના વિડીયોની જે વાત કરીએ આપણે વિડીયોની શરૂઆતમાં તે કરવાનું ભૂલશો નહીં અનએકેડેમીમાં જઈને મારી જે પ્રોફાઇલ છે ભૂમિક વઘાસિયા તે સર્ચ કરીને તમારે તમે મારી પ્રોફાઇલને ફોલો કરી શકો છો જ્યાં જ્યાંથી તમને ડેઇલી કરંટ અફેર્સની અપડેટ મળતી રહેશે તો અહીંયા આગળ રાખીએ છીએ થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો કીપ લર્નિંગ કીપ શેરિંગ કીપ વોચિંગ